નવ છે, ચેપ્ટર નવ માહિતી નું નિયમન. ચેપ્ટર 9 માહિતી નું નિયમન નિયમન, બરાબર. નિયમન એમાં શું કહે છે કે જે યાદ રાખવાની બાબતો છે, માહિતી. માહિતી એટલે શું? માહિતી એટલે વિશે ને, જે એનું માહિતી એટલે શું? જો અંદર દેખાય છે લખેલું, વાંચો તો. માહિતી એટલે ભેગા કરેલા આંકડાઓનો સંગ્રહ. માહિતી એટલે ભેગા કરેલા આંકડા. હા, આપણે જે માહિતી મેળવીએ, બરાબર, એ ભેગા કરેલા આંકડા નો સંગ્રહ, હા. બરાબર. જો હવે હું તમને એમ કહું, તમારો ક્લાસ છે, બરાબર. તમારા ક્લાસ ની અંદર ધારો કે 3 જણા ને ફર્સ્ટ નંબર આવ્યો, તો એ મેં આંકડા ભેગા કરી લીધા કે 3 જણા ને પહેલો નંબર, 2 જણા ને ફર્સ્ટ આવ્યા, તો કયા કયા સ્ટુડન્ટ છે, તો મેં એની માહિતી મેળવી કે ફર્સ્ટ સ્ટુડન્ટ ને મારે 2 નંબર ઉપર છે, બરાબર. તો 3 નંબર પર કેટલા સ્ટુડન્ટ છે, ધારો કે 10 સ્ટુડન્ટ હોય, તો હું એની માહિતી મેળવી રહી છું કે આ નામ મેળવ્યા કે આ આ છે એ 3 નંબર ઉપર છે. તો એટલે કે શું કહેવાય, આને આને શું કહેવાય, આંકડા ભેગા કર્યા કર્યા ને આપણે આંકડા ભેગા. હા, ઓકે. માહિતીના બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે માહિતીના? બે. કયા કયા છે, વાંચો તો. માહિતીના બે પ્રકાર છે, પહેલું પ્રાથમિક માહિતી ને બીજું ગૌણ માહિતી. ઓકે, તો પ્રાથમિક માહિતી કોને કહે છે, વાંચો તો. પોતાના દ્વારા એકત્રિત કરેલ માહિતીને પ્રાથમિક માહિતી કહે છે. ઉદાહરણ તરીકે, શાળાના બગીચામાં રહેલા વૃક્ષોની સંખ્યા. બરાબર. આપણે જો સ્કૂલે શાળાએ આવીએ છીએ ત્યારે જે બગીચો છે એમાં જે સંખ્યા છે એ માહિતી આપણે એકત્રિત કરીએ, તો એ આપણા દ્વારા જે માહિતી એકત્રિત કરવામાં આવે એને પ્રાથમિક માહિતી કહેવાય, બરાબર. ધારો કે આપણે બગીચાની અંદર જઈ, અહીંયા ફરવા જઈ બગીચામાં, તો પણ આપણે જે માહિતી એકત્રિત કરીએ કે આટલા વૃક્ષો છે આના છે, આટલા વૃક્ષો આના છે, બરાબર, તો એ આપણા દ્વારા જે માહિતી એકત્રિત કરવામાં આવે એને પ્રાથમિક માહિતી કહેવાય. કેવી માહિતી કહેવાય? પ્રાથમિક માહિતી. તો ગૌણ માહિતી એટલે શું, વાંચો તો. ગૌણ માહિતી એટલે શું બેટા? હેમિસ, ગૌણ માહિતી એટલે શું? ગૌણ માહિતી એટલે અખબાર, ટેલિવિઝન, ઇન્ટરનેટ આદિ પરથી મેળવેલ માહિતીને ગૌણ માહિતી કહે છે. ગૌણ માહિતી કહે છે, બરાબર. આપણે જે માહિતી છે ને અખબાર દ્વારા મળી, અખબાર એટલે કે ન્યૂઝ પેપર આપણા દરેક ના ઘરે આવતા, ટેલિવિઝન એટલે કે ટીવી, ઇન્ટરનેટ તમને બધાને ખ્યાલ છે ઇન્ટરનેટ ઉપયોગ આપણે કરીએ જ છીએ, આદિ પરથી માહિતી મળે તેને ગૌણ માહિતી, બરાબર. કઈ કઈ માહિતી હોય, બરાબર, ગૌણ માહિતીમાં કઈ કઈ માહિતી હોય તમને ખ્યાલ છે, કોઈને કઈ આઈડિયા છે આમાં? જો એમાં કઈ કઈ માહિતી હશે ગૌણ માહિતીમાં, ધારો કે આજે કેટલું તાપમાન છે, આજે ઠંડી છે તો આ શહેરમાં કેટલી ઠંડી છે, કેટલા સેલ્સિયસ છે, બરાબર. ધારો કે ભાવનગરની વાત કરીએ, અમદાવાદની વાત કરીએ, રાજકોટની વાત કરીએ, તો બધી ઠંડીનું પ્રમાણ એક સરખું ન હોય, તમને ખ્યાલ છે, ખ્યાલ છે ને? હા, તમને ઓકે, બધે તાપમાન અલગ અલગ હોય તો ઠંડીનું પ્રમાણ વધે અને ઘટે. તે શિમલામાં ઠંડી બરફ છે, તમને ખ્યાલ છે, બરાબર. એટલે ઠંડીનું પ્રમાણ તાપમાન એક સરખું નથી હોતી. આપણે અલગ અલગ માહિતી એકત્રિત જે ન્યૂઝ પેપરમાં બતાવે, ધારો કે ભાવનગરની આજે 20 સેલ્સિયસ છે, અમદાવાદની 22 સેલ્સિયસ હોય, રાજકોટની 18 સેલ્સિયસ, તો બધાનું તાપમાન એક સરખું હોતું નથી. અને તમને ખ્યાલ છે જે તાપમાન વધે તો શું થાય, ગરમી થાય કે ઠંડી લાગે, આપણે આગળ શીખી ગયા. તાપમાન વધે તો ગરમી થાય કે પછી ઠંડી લાગે, અને જેમ તાપમાન ઓછું નીચું જાય, નીચું જાય એમ શું થાય, આપણને ઠંડી ઠંડી વાય, તે શિયાળામાં તાપમાન નીચું જાય, ઊંચું ન જાય.
બરાબર, એટલે આપણે ઠંડી લાગે છે. હા વેરી ગુડ, તમને યાદ છે. આપણે સમજાય તો નેક્સ્ટ સ્ટેપ જોઈએ. આગળ જયારે આપણે ભણ્યા હતા ને, કયું ચેપ્ટર ભણ્યા હતા આપણે, એમાં અમે સમજાય તો કોઈને યાદ છે? હલો. આલેખ વાળું, હા ઓલું. આલેખ પરથી સરવાળાને બાદ બાકી કરીએ ત્યારે મેં તમને આ સમજાય, બરાબર છે? ઓકે, પછી શું કહે છે? માહિતીની નોંધ. આ કોણ વાંચશે ભાઈ? માહિતીની નોંધ એટલે શું? માહિતીની નોંધ કોને કહે છે? માહિતીની નોંધ, માહિતીની નોંધ કરીએ પછી માહિતીના અવરોધને તેનો માહિતીને શોધ. એકત્રિત કરી, એકત્રિત કરવી એટલે કે ભેગી કરવી, હા અલગ અલગ માહિતી આપણે ભેગી કરી, બરાબર. તો એને શું કહેવાય? માહિતીનું સંગ્રહ. તેના લખાણને માહિતીની નોંધ કહે છે, હા માહિતીની નોંધ છોડ. બરાબર. તો માહિતીનું સંગઠન એટલે, સંગઠન એટલે શું? માહિતીનું સંગઠન એટલે શું? માહિતીનું સંગઠન એટલે માહિતીની નોંધ કર્યા પછી માહિતીના આવરણને જેના સ્વરૂપમાં કરવામાં આવતા સંગ્રહને માહિતીનું સંગઠન કહે છે. ઓકે, તો હવે આપણે એવું કહે છે, આપણે જયારે આગળ શીખવી ને આ ચેપ્ટર ની અંદર, ત્યારે એમ કે છે, નીચેની જે માહિતી છે તે આવૃત્તિ ચિહ્ન સ્વરૂપે દર્શાવો. મારે જયારે માહિતી આવૃત્તિ ચિહ્ન સ્વરૂપે દર્શાવી હોય ને, તો કઈ રીતે દર્શાવવું? ખાસ ધ્યાન દેજો, હા, આ ઈઝી છે, બરાબર. તો જો અહીંયા, અહીંયા શું છે? અહીંયા એક છે, એક છે એટલે એક ઊભી લાઈન કરી છે, બરાબર. બે છે તો કેટલી ઊભી લાઈન કરી છે? જુઓ તો બેટા, બે છે તો બે છે કેટલી એટલે ઊભી બે લાઈન? લાઈન. ઓકે, ત્રણ છે તો બીજા બધા કેમ બોલતા નથી? હે, ચલો બાકી ને બોલ. વેરી ગુડ. ચાર છે તો બેટા, ચાર લાઈન. હા, અને પાંચ લખવા હોય ને, પાંચ, ચાર સુધી તો ચાલે, બરાબર છે. મારે પાંચ લખવા છે ને, તો આ રીતે પાંચ લખીશ છું. પેલા હું ચાર લખીશ, એક બે ત્રણ ચાર, પછી પાંચમાં છે ને આપણે આ રીતે જોડી દેવાનું. પાંચ, ચાર ઊભી ને એક ક્રોસ નહીં, બરાબર છે. એટલે કેટલા થાય? પાંચ. જ્યારે પાંચ નું જૂથ બને ને, ત્યારે આ રીતે બનાવવાનું. તો છ એટલે શું? તો પાંચ કરીને એક એટલે છ. સાત એટલે શું? તો પાંચ કરીને બે ઊભી લઈ એટલે સાત. ચલો હવે તમારે લખાવ છો, તમને બધાને આવડી ગયું ને આ? ચલો મારે એક લખવા છે આવૃત્તિ ચિહ્નમાં, તો હું કેમ લખું એક? પછી બે લખવા છે એ છે તો ડબલ લાઈન, ડબલ લાઈન. મારે ત્રણ લખવા છે તો ત્રિપલ લાઈન. ચાર લખવા છે તો ચાર લાઈન, અને મારે પાંચ લખવા છે તો પાંચ લાઈન. પાંચ લાઈન કઈ રીતે થાય? ચલો નમેશ, ચાર લાઈન નમેશ. એકાડો લીટો આને કહેવાય પાંચ, બરાબર. મારે છ લખવા. ચલો રમેશ નીચે કાઢી, પેલા ચાર પાંચ નું જૂથ બનાવો. પાંચ નું જૂથ આ જ રીતે બનશે. પાંચ લખો તમારે આમ, પાંચ ના પછી એક લાઈન, એક લાઈન. ઓકે, મારે સાત લખવા છે તો હવે મી સાત માં છે ને, પેલા પાંચ નું જૂથ બનાવીને પછી બે લાઈન કરવાની. પાંચ નું જૂથ બનાવીને બે લાઈન, બરાબર. હવે મારે આઠ લખવા છે તો પાંચનું જૂથ અને ચાર લાઈન. ઓકે, અમારે દસ લખવા છે તો બે પાંચ પાંચ ના જૂથ. અરે વેરી ગુડ, બે પાંચ પાંચ ના જૂથ.
ચલો લખી નાખું છું એકવાર આવૃત્તિ ચિહ્ન સ્વરૂપે કરી દે લખો તમે. ઓકે અમીશ લખી નાખું. ઓકે લખી નાખો, ચલો મોઢે લખજો બધા ફટાફટ મોઢે લખો, કોઈ ઉતારા ના મારે. તમારો માઇક બંધ કરી લખો, માઇક બંધ કરી લખો બેટા, માઇક ની જરૂર નથી લખવાની. માઇક બંધ કરી દીધું તો બેટા, કોનું સરું છે આ? માઇક બંધ કરી દીધું. ઇમરાન ખાન. આ આવૃત્તિ ચિહ્ન સ્વરૂપે લખો છો અને પલક જો આવૃત્તિ ચિહ્ન સ્વરૂપે આ રીતે લખાય, બરાબર ને? આવશે તમે આ ચેપ્ટર ની અંદર આવૃત્તિ ચિહ્ન સ્વરૂપે કઈ રીતે લખાય એ લખવાનું આવશે, બરાબર છે? હવે જો બરાબર, આ તમે આવૃત્તિ ચિહ્ન સંકેત કઈ રીતે લખાય એ તમે સમજી લે, બરાબર? હવે જો ચિત્ર આલેખ અને લંબ આલેખ ના ઉપયોગો શું છે? કેમ ચિત્ર આલેખ અને લંબ આલેખ દોરવામાં આવે છે તો એના ઉપયોગો કોણ વાંચશે ભાઈ? વાંચો તો, સાદ સિવાય કોક વાંચશે ભાઈ? વાંચો. હા વાંચો. ટીચર વાંચો 117. હા વાંચો બેટા. વર્તમાન પત્રો, સામાપિકો તથા ટેલિવિઝન દ્વારા માહિતી લંબ લંબ આલેખ દર્શાવવામાં આવે છે. જમીનદર, ઠંડી, મૃત્યુદર, પછી ઠંડી, ઠંડી, ગરમી, વરસાદ, સાચું પ્રમાણ, ઔદ્યોગિક ઉત્પાદન, ઉત્પાદન, આયાત નિકાસ ની સ્થિતિ અને શૈક્ષણિક માહિતી વગેરે દર્શાવવા માટે આપણે સ્થમ આલેખ દર્શાવીએ. પરિણામ, પરિસ્થિતિ, આયાત નિકાસ સ્થિતિ, શૈક્ષણિક માહિતી વગેરે. ઓકે, તો અહીંયા ધ્યાન, લંબ આલેખ કેમ દોરીએ છે? તો ભાઈ જન્મદર, બરાબર? જન્મદર એટલે શું? તો આ વર્ષનો આપણે આલેખ દોરીએ, આ 1 થી 5 વર્ષનો દોરીએ, બરાબર? આપણે આલેખ તો 1 થી 5 વર્ષ દરમિયાન કેટલા જન્મદરમાં કેટલો વધારો થયો, અને મૃત્યુદરનો દોરીએ તો કેટલા મૃત્યુદરમાં કેટલો ઘટાડો થયો, બરાબર? એટલે આપણે ખ્યાલ આવે કેટલી જનસંખ્યા છે એ વધી, એ સરળ રીતે આપણે સમજી શકીએ આલેખ દ્વારા, અને કેટલી ઘટી, બરાબર? એ આલેખ દ્વારા આપણે સરળ રીતે સમજી શકીએ છીએ. પછી ઠંડી, મેં તમને હમણાં જ સમજાયું કે દરેક જગ્યાએ ઠંડી એક સરખી હોતી નથી. આપણે સ્થમ આલેખ નો ઉપયોગ દોરીએ તો આપણે ખ્યાલ આવે કે આ શહેરમાં આટલી આટલી ઠંડી છે, એ સરળતાથી સમજી શકીએ. એ જ રીતે ગરમી, દરેકનું તાપમાન એક સરખું હોતું નથી. આપણે ખ્યાલ છે કે આપણી અહીંયા ગરમી એટલી વધારે હોય તો પણ આપણા કરતા પણ વધારે અમદાવાદમાં હોય છે. કેમ? કેમ કે આ વાહનો, પ્રદૂષણ, એના હિસાબે ગરમી આપણા કરતા વધારે હોય છે. ઉદ્યોગો છે, બરાબર? પછી વરસાદ, વરસાદ એટલે કયા કયા શહેરમાં કેટલો વરસાદ પડ્યો છે,
અથવા કયા કયા રાજ્યમાં કેટલો વરસાદ પડ્યો છે એનો આપણે સમાલેખ દોરી શકીએ છીએ. અને સાક્ષરતાનું પ્રમાણ, સાક્ષરતા એટલે શું, કોઈને ખ્યાલ છે સાક્ષરતા એટલે શું? એટલે કેટલી વ્યક્તિઓ ભણેલી છે, બરાબર. ધારો કે આપણા ગુજરાતમાં આટલું સાક્ષરતાનું પ્રમાણ છે, પછી એ જ રીતે આગળ રાજ્યો અલગ અલગ બદલાય તો અહીંયા કેટલું સાક્ષરતાનું પ્રમાણ છે, સૌરાષ્ટ્રમાં કેટલું છે, બરાબર. આ રીતે અલગ અલગ રાજ્ય જ્યાં બદલાય એનું સાક્ષરતાનું પ્રમાણ આપણે જાણવું હોય તો એ સ્તંભ આલેખ દોરીને સરળતાથી આપણે જાણી શકીએ છીએ, બરાબર છે. ઓકે, પછી ઔદ્યોગિક ઉત્પાદન. ઔદ્યોગિક ઉત્પાદન એટલે, ઔદ્યોગિક ઉત્પાદન એટલે શું? ઉદ્યોગ દ્વારા જે ઉત્પાદન થતું હોય, બરાબર, એનું ભી આપણે સ્તંભ આલેખ દ્વારા આપણે જાણી શકીએ છીએ કે આ વર્ષે આટલું હતું આનું, આ વર્ષે આટલું છે, એ આપણે સરળ રીતે જાણી શકીએ. પછી પાકનું ઉત્પાદન, તો એક વર્ષની અંદર કયા કયા પાક લેવામાં આવ્યા, મગફળી છે ભાઈ, પછી ઘઉંનો પાક છે, ચોખાનું ઉત્પાદન છે, બરાબર, અલગ અલગ દાળનું ઉત્પાદન છે, તો એ આ બધું ઉત્પાદન છે આપણે સ્તંભ આલેખ દ્વારા સરળ રીતે સમજી શકીએ છીએ. પછી ક્રિકેટ મેચના પરિણામ, તો એક ઓવરમાં એક ક્રિકેટરે આટલા રન કરીએ, ધારો કે છ, એક તમને ખબર છે એક ઓવરના કેટલા બોલ હોય બધાને ખબર છે, ચલો કહો તો મને. છ, છ, એક ઓવરમાં છ બોલ હોય, છ બોલની અંદર ધારો કે ધોની છે, તેને છ બોલ રમો તો એને ધારો કે 20 રન કર્યા. હવે હા, બરાબર, ધોનીએ 20 રન કર્યા, હવે પાછી બીજી ઓવર ધોની રમ્યું, બીજી ઓવર રમ્યો તો એમાં એને 10 જ રન કર્યા, બરાબર. આ રીતે અલગ અલગ ઓવરમાં એને કેટલા રન કર્યા તે આપણે સ્તંભ આલેખની મદદથી સરળતાથી જાણી શકીએ છીએ. દેશની આયાત અને નિકાસ, એટલે દેશમાંથી કેટલી બહારની વસ્તુ આવે છે અને કેટલી આપણા દેશની વસ્તુ બહાર જાય છે તે પણ સરળ રીતે જાણી શકીએ છીએ, બરાબર. શૈક્ષણિક માહિતી મેં તમને આગળ સમજાયું, એ રીતે આપણે સ્તંભ આલેખના ઉપયોગમાં આ બધી વસ્તુ છે એ સરળ રીતે આપણે લંબ આલેખ દોરીને જાણી શકીએ છીએ. જો આ તમે, આ શું છે ખબર છે કોઈને, આને શું કહેવાય, આલેખ, આલેખ, સ્તંભ આલેખ કહેવાય, બરાબર છે. સ્તંભ આલેખમાં આજે આડી લાઈન છે, આડી લાઈન એને કહેવાય આડી ધરી. શું કહેવાય એને? આડી, આડી ધરીને શું કહેવાય છે? અંદર એક્સ અક્ષ, આલેખ પત્ર એક્સ અક્ષ જે આડી ધરી છે એને કહેવાય છે એક્સ અક્ષ, અને જે આ ઊભી ધરી છે, ઊભી ધરી મીન્સ કે ઊભી લાઈન, એને શું કહેવાય છે ભાઈ? વાય અક્ષ. શું કહેવાય એને? મીન્સ એને કહેવાય વાય અક્ષ. વાય અક્ષ આડી ધરીને કહેવાશે એક્સ અક્ષ, ઊભી ધરીને કહેવાશે વાય અક્ષ. પછી જે આ એક્સ અક્ષ અને વાય અક્ષ નું આ છેદ બિંદુ કહેવાય, આ શું કહેવાય? છેદ બિંદુ એટલે શું? જેમાંથી બંને લાઈન પસાર થાય, અને જ્યાં આને કહેવાય છેદ બિંદુ. એ છેદ બિંદુ ને શું કહેવાય? તો એ છેદ બિંદુ ને કહેવાશે ઉગમ બિંદુ. શું કહેવાશે? ઉગમ બિંદુ. એક્સ અક્ષ અને વાય અક્ષ ના છેદ બિંદુ ને કહેવાશે ઉગમ બિંદુ. ઉગમ બિંદુ. પછી જે આપણે આલેખ દોરીએ છે ને, આલેખ, આ તમને આ બોક્સ દેખાય છે? એટલું બોક્સ અહીંયાથી એટલું, હા, એ એક સેમી નું છે. કેટલા સેમી નું છે? એક સેમી નું.
એક સેમનું છે અને એમાં તમને જે અચ્છી લાઈન દેખાય છે અચ્છી લાઈન ઈશાન ટ્યુટર તમને બોક્સ ની અંદર અચ્છી લાઈન દેખાય છે હા એ કેટલા નું છે ગણો તો એ લાઈન કેટલી છે 1 2 3 4 ચાર નથી એને પાંચ હોય જો આ રીતે ગણવાની છે અહીંયાથી આ બોક્સ છે અહીંયાથી સ્ટાર્ટ કરો એટલે આ 1 2 3 4 અને પછી આ ઉપરની ગણવાની એટલે 5 લાઈન છે કેટલી લાઈન છે 5 એટલે આપણે જે આલેખ દોરશી ને આપણે જે આલેખ દોરશી ત્યારે ત્યારે આપણે આ 1 સેમી બરાબર 5 ખાના વાળો આલેખ લઈશું કયો દોરશી 1 સેમી બરાબર 5 ખાના આ 5 ખાના હોય ને એવો 10 વાળો આલેખ આવે છે તમે જ્યારે મોટા ધોરણ માં જશો ત્યારે તમારે 10 સેમી વાળો આલેખ યુઝ થશે કેટલા સેમી નો યુઝ થશે 10 સેમી નો અત્યારે અત્યારે આપણે કયો દોરવાનો છે તો 1 સેમી બરાબર 5 ખાના વાળો આલેખ સમજાય તમને એવું પૂછે કે કેટલા ખાના વાળા 1 સેમી બરાબર કેટલા વાળા ખાના હોય તો 5 અથવા 10 ખાના હોય આલેખ બરાબર 5 અથવા 10 વાળો આલેખ આપણે દોરીએ પણ આપણે દોરવાનું છે 1 સેમી ના 5 ખાના આ આલેખ આપણે યુઝ કરીએ બરાબર ઓકે જો અહીંયા ધ્યાન આલેખ પત્ર પર આપણે દોરેલી આડી રેખાને એક્સ અક્ષ કહેવાય શું કહેવાય આલેખ પત્ર પર આપણે જે આડી રેખા દોરીએ છે ને તેને એક્સ અક્ષ કહેવાય શું કહેવાય બેટા એક્સ અક્ષ હમણાં જ આપણે શીખા અને આલેખ પત્ર પર આપણે દોરેલી ઊભી રેખાને શું કહેવાય વાય અક્ષ આ યાદ રાખજો ખાલી જગ્યા સ્વરૂપે તમને પૂછે કે આડી રેખાને શું કહેવાય તો એક્સ અક્ષ આડી રેખાને કહેવાય એક્સ અક્ષ અને ઊભી રેખાને કહેવાય છે વાય અક્ષ હું આજે અન્ડરલાઈન કરું છું એ વસ્તુ યાદ રાખવાની છે પ્રત્યેક માહિતી દીઠ એક સ્તંભ એક્સ અક્ષ પર દોરવામાં આવે છે આપણે જે સ્તંભ દોરશી એ ક્યાં દોરશી તો એક્સ અક્ષ પર બધા સ્તંભની પહોળાઈ એક સરખી રાખવામાં આવે છે એક બધા સ્તંભની પહોળાઈ કેવી રાખવામાં આવે છે એક સરખી પરંતુ તેમની ઊંચાઈ માહિતીના મૂલ્યને સપ્રમાણમાં લેવામાં આવે છે કઈ રીતે જો એક સમજાવું તમને આ તમે જે સ્તંભ આલેખ દોરો છો અહીંયા ધારો કે અહીંયા મેં આલેખ દોર્યો અહીંયા ધારો કે આલેખ મેં દોર્યો માપ આટલું હશે અહીંયા મેં 5 લીધું અહીંયા 10 હોય ધારો કે અહીંયા 15 અહીંયા 20 અહીંયા 25 અને અહીંયા 30 મેં 30 સેમી ઉપર એક આલેખ દોર્યો પછી હું એક 20 ઉપર દોરું તો એક જગ્યા આ રીતે છોડવાની આ પહેલું છે ને ખાનું એ છોડી દેવાનું આ પહેલું બોક્સ છે એને છોડી દેવાનું જ્યારે તમે દોરવાની શરૂઆત કરો તો આ બીજા બોક્સ થી દોરવાનું અહીંયા સમજાય છે હા એવી જ રીતે એક્સ અક્ષ ઉપર એક એક બોક્સ છોડી દેવાનો છે અહીંયાથી એક બોક્સ છોડું ધારો કે મારે 20 નો દોરવો છે હું ખાલી એક્ઝામ્પલ આપું છું તો હું આ રીતે દોરીશ મારે 10 નો દોરવો છે તો એક ખાનું છોડીને અહીંયા દોરીશ 10 બરાબર તો આ બધાની પહોળાઈ કેવી છે પહોળાઈ એટલે આ જો પહોળાઈ એટલે અહીંયાથી આટલું હોય પહોળાઈ એક સરખી છે બરાબર ને પહોળાઈ એક સરખી છે પણ ઊંચાઈ એના મૂલ્યને આધારે બદલાય છે જો આ ઊંચું છે આ 30 સેમીનું છે તો આ 20 સેમીનું છે અને આ 10 સેમીનું છે એની ઊંચાઈ છે ને એના મૂલ્યને આધારે દર્શાય પણ પહોળાઈ એક સરખી છે પહોળાઈ કેવી રાખવાની છે કોકની પહોળાઈ હું આમ ના રાખીશ જો હું પહેલો આલેખ મારે દોરવો છે તો આમ ના દોરું અને બીજો પાછો આમ ના દોરી શકું તો આ રોંગ છે આ મારું ખોટું પડે આ રોંગ છે આ રીતે હું આલેખ ના દોરી શકું એટલે બધા સ્તંભની પહોળાઈ સરખી રાખવાની છે પણ ઊંચાઈના મૂલ્યને આધારે બદલાય બરાબર તમે જ્યારે આલેખ દોરશો એટલે તમને સમજાય તો
એક્સ અક્ષ પર આસપાસના બે સ્તંભ વચ્ચેનું અંતર હંમેશા એક સરખું રાખવામાં આવે છે. મેં જે સમજાવ્યું એમ એક્સ અક્ષમાં પ્રમાણમાપ લેવાની જરૂર નથી. તમે એક્સ અક્ષ ઉપર પ્રમાણમાપ ના લો તો ચાલે, પણ પ્રમાણમાપ ક્યાં લેવું પડશે? તો વાય અક્ષ ઉપર. આવું તમને સમજાવીશ જયારે આલેખ દોરીએ ત્યારે, કે કેમ પ્રમાણમાપ લેવું પડશે તમને સમજાશે. ક્યારે સમજાય? જયારે આપણે આલેખ દોરીએ ને ત્યારે આ બધી વસ્તુ આપણે સમજો, બરાબર છે? તમારે આ બધી વસ્તુ નોટ કરવાની રહેશે, બધી અગત્યની નોટ નોંધમાં આ બધું નોટ કરવું પડશે કે ક્યાં પ્રમાણમાં લેવું પડશે. એવું ફેરવી ફેરીને આપણને પૂછશે કે એક સખ ઉપર પ્રમાણમાં લેવું પડે કે વાય અક્ષ ઉપર. આપણે લખવાનું છે વાય અક્ષ, બરાબર? ઓકે. એના પછી જોવો હવે હું તમને એક આલેખ સમજાવીશ અત્યારે તે હમણાં. આટલું સમજી લ્યો પછી આપણે આલેખ ઉપર જઈએ. સામાન્ય રીતે એક્સ અક્ષ પર ગુણાત્મક માહિતીની વિગતો દર્શાવાય છે. એક્સ અક્ષ પર કઈ માહિતી દર્શાવાય છે? ગુણાત્મક. ગુણાત્મક. વાય અક્ષ ઉપર કઈ માહિતી દર્શાવાય છે? તો સંખ્યાત્મક. કઈ માહિતી દર્શાવાય વાય અક્ષ ઉપર? સંખ્યાત્મક. 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 એક્સ અક્ષ અને વાય અક્ષ ના છેદ બિંદુ ને કહેવાય ઉગમ બિંદુ. મેં તમને હમણાં જ આ સમજાયું. એક્સ અક્ષ અને વાય અક્ષ ના છેદ બિંદુ ને કહેવાશે ઉગમ બિંદુ. વાય અક્ષ પર પ્રમાણમાં 1 સેમી ની ઊંચાઈ માટે નક્કી કરવામાં આવતા માપને પ્રમાણમાં કહે છે, બરાબર? ઓકે. તો હવે જો હું તમને જે સમજાવું છું એ ખાસ ધ્યાન દેજો. એ આલેખમાં આ બધું છે ને એકવાર તમે ફેરબુકમાં લખી નાખજો, અને હું જે સમજાવ્યું એક વાર હું રિપીટ કરી દઉં, પછી હું એક આલેખ સમજાવું, બરાબર છે? ઓકે. તો એક્સ અક્ષ આપણી જે આડી ધરી છે ને આપણે સ્તંભ આલેખમાં દોરીએ તેને શું કહેવાય છે? સ્તંભ આલેખમાં જે આડી ધરી છે, આડી ધરી એટલે કે આડી લાઈન, આડી લાઈન ને શું કહેવાય છે? ચલો એક્સ અક્ષ માં આડી ધરી ને શું કહેવાય બેટા? આડી ધરી ને મિસ કહેવાય ઓલું એક્સ અક્ષ. એક્સ અક્ષ હું બોલી દીધો, જા બોલી. એક્સ અક્ષ. અને ઊભી ધરી ને શું કહેવાય છે? વાય અક્ષ. વાય અક્ષ. ઓકે. અને પ્રમાણમાપ ક્યાં લેવું પડે છે? પ્રમાણમાપ મારે ક્યાં લેવું પડે? એક્સ અક્ષ ઉપર કે વાય અક્ષ ઉપર? સંખ્યાત્મક કે ગુણાત્મક? નહી, ગુણાત્મક. સંખ્યાત્મક માહિતી હંમેશા આપણે વાય અક્ષ ઉપર દર્શાવશે, બરાબર છે? સમજાય છે તમને આ? ઓકે. તો હું તમને આની અંદર આજે જે આપણે ભણીએ ને એના આધારે હું તમને એક આલેખ દોરતા સમજાવું. એમાં છે આલેખ ના આધારે કઈ કઈ રીતે હોય તમને સમજાવ્યું. જે આજે સમજાવી કે આલેખ ના આધારે કઈ રીતે હોય છો, હું તમને આખું આ સમજાવું, બરાબર? પ્રશ્ન 9 એટલે તમને મગજમાં આવશે. હા, તો જો અહીંયા રહે 5 વિદ્યાર્થીઓએ 6ઠા ધોરણની ગણિતની પરીક્ષામાં મેળવેલા ગુણની માહિતી
નીચે લંબ આલેખ માં દર્શાવી છે. હા, કયા ધોરણમાં ભણે છે? એ તમારા ધોરણમાં જ ભણે છે, છઠ્ઠા ધોરણમાં. કયા વિષયના માર્કની માહિતી દર્શાવી છે? તો ગણિતની પરીક્ષા. કયા? ગણિતની પરીક્ષા. હા, ગણિત. ઓકે, તો જો અહીંયા લીધું છે કે પ્રમાણમાં, જો અહીં લખ્યું છે ને પ્રમાણમાં પાય એક્સ પર એક સેમી બરાબર પાંચ ગુણ. પ્રમાણમાં પાય એક્સ પર એક સેમી બરાબર કેટલા ગુણ લીધા છે અહીંયા એ લોકોએ? પાંચ. અહીંયા પાંચ લખ્યા છે ને, અહીંયા લખ્યું છે જો પાંચ. દેખાય તમને? પાંચ, દસ, પંદર, વીસ. કેમ મેં પાંચ ગુણ લીધા ને એટલે એને પાંચ દસ પંદર લખ્યું છે. અહીંયા દસ લીધા હોય ને દસ વીસ ત્રીસ લખે બરાબર. તો વાય એક્સ પર એક સેમી બરાબર પાંચ ગુણ લીધા છે. તમે જયારે આલેખ દોરવાની શરૂઆત કરો ને ત્યારે આલેખ આ રીતે દોરવાનો છે. જો અહીં બે બે સરખી લાઈન નું અંતર લીધું છે, અહીં દેખાય છે એક ખાનો ને બે ખાના પછી લાઈન દોરી. નીચે પણ આ એક ખાનો બે ખાના પછી લાઈન દોરી. તો તમારે જે રીતે, તમે ધારો કે અહીંયાથી લાઈન દોરવાની શરૂઆત કરો ને આ ઉભી, તો અહીંયા એક જ ખાનો છોડવાનું છે આ રીતે. અહીંયા બે ખાના નહીં છોડવાના. અને તમે બે થી શરૂઆત કરો ને તો અહીંયા બે થી જ શરૂઆત નીચેની લાઈન ને કરવાની આ રીતે. સમજાણો તમને? તમે ધારો કે એક થી ઊભી લાઈન દોરો, અહીંયા વાય એક્સ એક થી દોરો છો એક ખાના પછી, તો અહીંયા નીચે પણ એક જ ખાનું લેવાનું છે. અહીંયા અમે બે ખાના થી દોરવાના લોકોએ શરૂઆત કરી તો નીચે બે જ ખાના લીધા. જોયું? દેખાય તમને? આ દેખાય છે તમને? હા. તો અહીંયા ખાસ ધ્યાન દેવાનું, જો તમે બે ખાના લીધા છે, બે ખાના વાય એક્સ દોર્યો છે, તો નીચે પણ જયારે તમે આડી લાઈન દોરો ને આડી લાઈન, તો અહીંયા બે ખાના એ દોરવાની. અને અહીંયા એક ખાના એ દોરો તો નીચે ક્યાંથી દોરવાની મને કહો તો? અહીંયા હું એક ખાના આ રીતે ઊભી લાઈન દોરી તો નીચે મારે ક્યાંથી દોરવાની? એક ખાના કે બે ખાના? એક જ દોરવાની. નીચે પણ આ બે નું અંતર સરખું રાખવાનું. આજે લાઈન દોરો ને એક્સ અક્ષ અને વાય અક્ષ, આડી ધરી અને ઊભી ધરી બંને નું અક્ષ સરખું રાખવાનું. આટલું આટલું મગજમાં આવ્યું? હા કે ના? મને એટલું કહો. આટલું મગજમાં આવ્યું બેટા? સમજાય છે? હા. જો હું એક થી દોરું તો નીચે પણ એક થી જ દોરવાની છે. મેં ઉપર અહીંયા બે બે થી વાય એક્સ દોર્યો તો આ લોકો બે થી જ દોર્યું છે. જો દેખાણું આ. ઓકે, હવે શું કહે છે તમને કે અહીંયા જે માહિતી દર્શાવી છે વાય એક્સ ઉપર, એ શું દર્શાવ્યું છે? તો ગણિતમાં મેળવેલા ગુણ. વાય એક્સ ઉપર શું દર્શાવ્યું છે આપણને? ગણિતમાં મેળવેલા ગુણ. અને એક્સ અક્ષ ઉપર શું છે? તો વિદ્યાર્થીઓ. એક્સ અક્ષ ઉપર શું છે? વિદ્યાર્થીઓ. બરાબર. જો અહીંયા જો મેં તમને પહેલાય કીધું કે અહીંયા એક્સ એક બોક્સ છે ને એને છોડી દેવાનું જ્યારે તમે દોરો ને ત્યારે. જો એ લોકો એ છોડ્યું છે, દેખાય તમને છોડેલું? પછી એને નામ લખ્યું ભાવેશ. પછી નામ લખ્યું છે ભાવેશ. પછી પાછું એક બોક્સ છોડ્યું છે. પછીના બોક્સ ને લખ્યું છે રાજેશ. પછી પાછું એક છોડ્યું છે. પછી લખ્યું છે ગણેશ. પછી પાછું એક છોડ્યું છે. પછી લખ્યું છે છેલ્લું નામ શું છે? મારો અવાજ સંભળાય છે ને દરેક ને? તો જવાબ દે ને મને. છેલ્લું નામ મને શું છે? મ ને સ. બરાબર. તો આ રીતે જયારે તમે સ્તંભ આલેખ દોરો તો એક એક બોક્સ છે એ છોડી દેવાનું. અહીંયા જો છોડ્યું છે એ રીતે એક એક બોક્સ છોડીને જ લખવાનું છે. બરાબર. ઓકે, તો તમે હવે આના આધારે તમે પ્રશ્ન જવાબ આપી શકો. ચલો, ભાવેશે કેટલા માર્ક્સ મેળવ્યા? કોઈને દેખાય છે ભાવેશે કેટલા માર્ક્સ મેળવ્યા આલેખ ના આધારે? કોઈને દેખાય છે ભાવેશે કેટલા માર્ક્સ મેળવ્યા? તોરી 30 30. હા, તોરી જો 30 આલેખ, જો 30 છે ને, 30 આ 30 આમ કરીને એને આ આલેખ જોડી દીધો છે એટલે ભાવેશે છે ને એ 30 માર્ક મેળવ્યા છે. તો ભાઈ રાજેશે કેટલા મેળવ્યા છે?
પંદર. જો રાજેશે 15 નથી મેળવ્યા. સાડા પંદર. સાડા પંદર નથી મેળવ્યા. તમે જયારે આ દોરો છો ને ત્યારે મેં તમને કીધું હતું કે આ એક લાઈન છે ને એ એક ની છે. અહીંયા એક, આ બે, આ ત્રણ, અહીંયા ચાર અને અહીંયા પાંચ હોય. આ આ ખાનાની અંદર, એક ખાનાની અંદર પાંચ લાઈન છે. તો એક લાઈન એક ની સમજવી. જયારે તમે પાંચ નું માપ લો ત્યારે કેમ પાંચ નું માપ લો ત્યારે એક ની સમજવી? કેમ કે પાંચ છે ને તમારી પાસે એક સેમી ના પાંચ ખાના છે, એટલે પાંચ ભાગ્યા પાંચ એટલે એક લાઈન એક ની થાય. એટલા માટે એક ની સમજવી. તો આ એક ની લાઈન સમજવો. તો રાજેશે કેટલા ગુણ મેળવ્યા છે? પંદર ઉપર રાજેશ કેટલી લાઈન છે જોવો. તો પંદર ઉપર કેટલી લાઈન છે? એક કે બે? એક. બે છે. જો મન દેખાય છે, પંદર ઉપર બે લાઈન છે એટલે કેટલા થાય? પંદર ને એક, સોળ ને એક, સત્તર. તો અહીંયા રાજેશે 17 ગુણ મેળવ્યા છે. તો ગણેશે કેટલા મેળવ્યા છે? કો હાલો મને કાઉન્ટ કરી. 35. હાડા 35. જો હાડા 35 ક્યાંથી હોય? એક લાઈન એક ની સમજવાની છે. ચલો ગણેશ 35 ઉપર છે તો એક લાઈન એક ની ગણીને કાઉન્ટ કરો. ચલો 37. 3 9 છે. 3 એટલે 35 માં 3 એટલે 37 થાય. 35 ને 3 38. 38. ઉમેશે કેટલા મેળવ્યા છે? ચલો ઉમેશ નું 10. હરકી રીતે જોવો તો 10 જ છે. અરે 17 નહી, ઉમેશ છે એ 10 ની ઉપર એક લાઈન છે. ઉમેશ 10 ની ઉપર એક લાઈન છે એટલે 10 ની 11 થાય. મનેશ જો, મનેશ ને 35 માંથી એક લાઈન ઓછી છે. 35 છે એની એક લાઈન ઓછી છે. 34. મનેશ છે એ ભાઈ 34 છે, બરાબર. તો તમને આલેખ ઉપરથી ખ્યાલ આવે, આલેખ ઉપર તમને ખ્યાલ આવે કે કોણે કેટલા ગુણ મેળવ્યા. ચલો પ્રશ્ન જવાબ આપો. આલેખ શું દર્શાવે છે? ચલો આલેખ છે એ શું દર્શાવે છે? આલેખ શું દર્શાવે છે જોવો તો, વાંચો તો આલેખ શું દર્શાવે. જો આપણે પહેલી લાઈનમાં ઉપર જ લખ્યું છે, પાંચ વિદ્યાર્થીઓએ છઠ્ઠા ધોરણની ગણિતની પરીક્ષામાં મેળવેલા ગુણની માહિતી દર્શાવે છે. શું દર્શાવે છે? તો પાંચ વિદ્યાર્થીઓએ છઠ્ઠા ધોરણમાં મેળવેલા ગુણની માહિતી દર્શાવે છે. સમજાય છે તમને? એનો આન્સર આમ આવશે કે આલેખ શું દર્શાવે છે, બરાબર. પછી એમ પૂછ્યું છે એક્સ અક્ષ પર શું દર્શાવ્યું છે? આ એક્સ અક્ષ છે ત્યાં શું દર્શાવ્યું છે જોવો તો, આ એક્સ અક્ષ ઉપર શું દર્શાવ્યું છે? તો વિદ્યાર્થીઓ દર્શાવેલા છે. શું દર્શાવ્યું છે? વિદ્યાર્થી. અને વાય એક્સ ઉપર શું દર્શાવ્યું છે? હવે જોવો તો yx ઉપર શું દર્શાવ્યું છે? જો અહીંયા લખેલું છે જેવી રીતે વિદ્યાર્થી લખ્યું છે, અહીંયા ક્યાંક લખેલું છે yx ઉપર શું લખ્યું છે? વાંચો તો. શું લખ્યું છે બેટા yx ઉપર? ગણિતમાં મેળવેલા ગુણ. શું દર્શાવ્યું છે yx ઉપર? ગણિતમાં ગુણ. તમે આ જે માર્ક્સ લખ્યા એમાંથી તમને આઈડિયા આવે કે કોણે સૌથી વધારે માર્ક્સ મેળવ્યા? કોણે સૌથી વધારે ગણિતમાં માર્ક્સ મેળવ્યા છે? ગણેશ. અને સૌથી ઓછા? ઉમેશ. ઉમેશ. ઓકે,
તો નેક્સ્ટ લેક્ચર આના બધા પ્રશ્નોના આન્સર હું તમને કરાવી દઈશ, બરાબર છે? ઓકે, તો આજનો લેક્ચર હું અહીંયા પૂરો કરું છું આપણો, અને જે પીડીએફ તમને મોકલું એ પીડીએફ તમે લખી નાખજો, બરાબર છે? મિસ સ્વાધ્યાય ફોન તમને જે મોકલું, બાય. હે, સ્વાધ્યાય ફોન તમે લખી, હા, તમારે જેની નહીં, નેક્સ્ટ લેક્ચર તમારે સ્વાધ્યાયમાં લખો જેની પાસે હોય ઈ, અને ના હોય એને છે ને ફેરબુકમાં લખવાનું છે. અને બીજું કે આજે હું જે પીડીએફ, મારું સાંભળો બેટા, અત્યારે નથી લખવાનું, નેક્સ્ટ લેક્ચર હું જયારે લખાવું ત્યારે કહીશ કે આ સ્વાધ્યાય પોથીમાં લખજો. આજે હું તમને પીડીએફ જે સેન્ડ કરું ને, પીડીએફ જે સેન્ડ કરું એ તમારે ફેરબુકમાં લખવાની છે. એમાંથી ખાલી જગ્યા સ્વરૂપે અલગ અલગ પૂછી શકાય, એ બધું અગત્યનું છે. એટલે વન ટાઈમ દરેક જણ ફેરબુકમાં લખી નાખ, બરાબર છે? ઓકે, ચલો તો આજનો લેક્ચર અહીં આપણે પૂરો કરીએ છીએ.